नमस्कार केटीवी न्यूज गुजराती में आपनो स्वागत छे। मेडिकल प्लस ની સાથે હું છું લવલીન કોર। મેડિકલ પ્લસ માં હું રોજ નવા મુદ્દા સાથે આપની સમક્ષ આવું છું। ભારત સહિત વિશ્વભરમાં કોસ્મેટિક સર્જરી અને પ્લાસ્ટિક સર્જરીનો એટલો બધો ક્રેઝ વધી ગયો છે, ખાસ કરીને ગ્લેમરની જ્યારે દુનિયાની આપણે વાત કરીએ તો વિવિધ પ્રકારના લોકો વિવિધ પ્રકારની સર્જરી કરાવે છે, કારણ કે ગ્લેમર સાથે જોડાતા હોય છે, જેથી કરીને તેઓ પહેલાં કરતાં વધુ સારી રીતે સુંદર દેખાઈ શકે અને પછી તેમની જે ઉંમર છે તેના પર પણ અસર પડે અને ખાસ કરીને શરીર પર કોઈ પણ પ્રકારનો અસર ન દેખાય, એટલા જ માટે ગ્લેમરની દુનિયામાં બહુ સારું રહેવા માટે અને ચમકતું રહેવા માટે તે લોકો આ સર્જરી કરાવતા હોય છે। પરંતુ ખરેખર જાણવું જરૂરી છે કે જે દરમિયાન આપણે પ્લાસ્ટિક સર્જરી કાં તો કોસ્મેટિક સર્જરી કરાવીએ છીએ એના પાછળ કયા કયા પ્રકાર હોઈ શકે, કયો ચોક્કસ એ સમય હોઈ શકે જ્યારે પ્લાસ્ટિક સર્જરી કરાવવું જોઈએ અને પ્લાસ્ટિક સર્જરી કઈ રીતે થાય છે, સૌથી પહેલાં કે કઈ રીતે શું શું સાવચેતીઓ રાખવી જરૂરી છે, પ્લાસ્ટિક સર્જરી કયા સંજોગોમાં કરાવવી જરૂરી છે અને ક્યારે બિનજરૂરી છે, તમામ પ્રકારના મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરીશું। ડૉક્ટર કમલ કિશોર પોરવાલ આપણી સાથે આજે જોડાયા છે। સ્વાગત છે ડૉક્ટર આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। ડોક્ટર નો જો સો પહેલા બ્રીફમાં આપું એમનો ઇન્ટ્રો, તો ડોક્ટર કમલ કિશોરજી પ્રવાલ, જેમને 23 વર્ષનો અનુભવ પણ છે, સિવિલ હોસ્પિટલમાં તેઓ અસિસ્ટન્ટ પ્રોફેસર પણ રહી ચૂક્યા છે અને હાલ તેઓ કર્ણાવતી સુપર સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં કાર્યરત છે, સારી એવી સર્જરી લોકોને કરીને આપતા હોય છે। ડોક્ટર સ્વાગત છે આપનું। જે રીતે આપણે વાત શરૂ કરીએ તો સૌ પહેલાં સમજીશું કે પ્લાસ્ટિક સર્જરી જ્યારે અત્યારે બહુ જ ક્રેઝ ચાલી રહ્યું છે એવા સમયમાં પ્લાસ્ટિક સર્જરીની ડેફિનેશન આપ શું આપશો? પ્લાસ્ટિક સર્જરી ની ડેફિનેશન એટલે કે ભાઈ કોઈ ભી શરીર ની અંદર કોઈ ખોડ ખાબડ હોય તો એક જગ્યા થી માંસ લઈએ કે આજુબાજુ થી જે લાગતો વળતો પડતું માંસ હોય એને લઈ અને ટિશ્યુ ને ટ્રાન્સફર કરી ટુ મૂળ, એટલે એક જગ્યા થી બીજી જગ્યા એ અંગ ના હોય તો બનાવી આપીએ, જે ખોડ ખાબડ હોય તેને ઠીક કરી આપીએ, એ બધું પ્લાસ્ટિક સર્જરી કહેવાય। બિલકુલ બિલકુલ। અને ડોક્ટર હવે લોકોમાં ક્રેઝ એકચ્યુઅલી બહુ જ વધી રહ્યું છે પ્લાસ્ટિક સર્જરીનું, તો ખરેખર કયો એવો ટાઈમ હોઈ શકે છે કે જ્યારે પ્લાસ્ટિક સર્જરી કરાવવી એ ખૂબ જ જરૂરી હોય છે? પ્લાસ્ટિક સર્જરીના ઘણા બધા વિભાગ છે, એનો સબ ડિવિઝન ખૂબ વધારે છે, તો પ્લાસ્ટિક સર્જરી દરેકને જરૂરત પડતી જ હોય એવી રીતની સર્જરી છે કે દાખલા તરીકે દાખલા કોઈ ચોટ વાગ્યો હોય અને નસો કપાઈ હોય તો પ્લાસ્ટિક સર્જન દ્વારા જ એ સાંધવામાં આવતી હોય, દાજી ગયેલા હોય તો પ્લાસ્ટિક સર્જન કરતા હોય, એ રીતે કોસ્મેટિક સર્જરી હોય તો પ્લાસ્ટિક સર્જન કરતા હોય, એ બધું ડિપેન્ડ કરતું હોય કે મતલબ શું જરૂરત છે એ પ્રમાણે એનો સમય નક્કી થાય કે જ્યારે જરૂરત હોય તરત કરી આપે। બિલકુલ। અને જ્યારે કોસ્મેટિક સર્જરીની વાત કરીએ છીએ આપણે ડૉક્ટર, કયા ઉંમરમાં સૌ પહેલાં કરી શકાય છે અને કઈ રીતે પ્રોપર વેમાં એ કોસ્મેટિક સર્જરી કરવામાં આવતી હોય છે? એક્ચ્યુઅલી કોસ્મેટિક સર્જરી એક અગત્યનો ભાગ છે પ્લાસ્ટિક સર્જરીનો અને ઉંમરનો એમાં બાદ નથી। જી, પ્લાસ્ટિક સર્જરી બી મતલબ કોસ્મેટિક સર્જરી એ રીતે હોય કે નોર્મલ શરીર હોય એના ઉપર આપણે વધારે સુધારો માંગતો હોય, કોઈ જે ભી કરવું હોય તો એ સમય મતલબ અલગ અલગ હોતો હોય, જે ઈચ્છાથી કરાવતા હોય એમાં પેશન્ટના મનમાં લાગતો હોય કે મારામાં ખામી છે એના લીધે મારો વિકાસ નથી થઈ શકતો, એનો વ્યક્તિત્વ થોડો દબાતો હોય તો એ સમય કરાવવામાં આવે, અને કોઈ દિવસ એવું હોય કે ભાઈ કોઈ ખરેખર જરૂરત હોય કે દાખલા તરીકે સફેદ દાગ મળતું ના હોય એના લીધે તકલીફ પડતી હોય, શરીર ઉપર એવું કોઈ નિશાન હોય કે જે સીધું ત્યાં જ દેખાતો હોય, એવી ખોડખા પણ રહી જતી હોય જેના માટે કોસ્મેટિક સર્જરી કરવી હોય તો એના માટે કોઈ ઉંમર નથી। બિલકુલ। બાકી યુઝ્યુઅલી આમ જોવામાં આવે કે બે તબક્કા આવતા હોય લાઈફમાં, એક તો લગ્ન ના થતા હોય તો એ વખતે કોસ્મેટિક સર્જરી વધારે થતી હોય, એક અથવા 45 વર્ષની આજુબાજુ જયારે વ્યક્તિને લાગતો હોય કે હવે બધું કરી લીધું હવે પોતા માટે થોડુંક જીવવું છે એ પ્રમાણે એ સમય થોડોક કરાવતા હોય। જી બિલકુલ ડોક્ટર, આપે ખૂબ જ સરસ રીતે માહિતી આપી। બિલકુલ। અને ડોક્ટર સૌ પહેલાં એવું સમજીશું કે જે દરમિયાન પ્લાસ્ટિક સર્જરી કરાવવામાં આવે છે કયા કયા પ્રકારની સાવચેતીઓ રાખવી ખૂબ જ જરૂરી હોય છે? જો એક્ચ્યુઅલી સૌથી પહેલા તો આ અગત્યનો છે કે આપ વ્યક્તિને નોર્મલ ખરેખર જે જરૂરત છે કે નથી કે મનમાંથી એવી સ્થિતિ તો નથી કે જે અનએક્સપેક્ટેડ કે એની જે એક્સપેક્ટેશન હોય આકાંક્ષા હોય એ અનરિયલિસ્ટિક હોય,
કે દાખલા તરીકે કે ભાઈ એમને લાગતું હોય કે હું માઇકલ જેક્સન જેવું દેખાઉં બિલકુલ તો, અથવા કરીના કપૂર જેવું દેખાઉં, એવું મારું શરીર થઈ જાય કે શકલ થઈ જાય, તો એનો કોઈ મતલબ નથી. એવું જી ખરેખર આપણે ધ્યાન એવું રાખવાનું કે ભાઈ ખરેખર તમારી એક્સપેક્ટેશન નોર્મલ છે, જી તમારું બાળ નથી, અને બાળોનું પ્રત્યારોપણ કરવાથી સારું લાગશે એ જી કરવાની જરૂરિયાત છે. હાજી પરંતુ જે એમને લાગે કે બિલકુલ નોર્મલ હોય અને એમને લાગતું હોય કે ભાઈ મારે કરવું જ છે, તો જી સૌથી પહેલા તો આ ધ્યાન રાખવું જોઈએ કે બિલકુલ ભાઈ જરૂરિયાત વગર અને જે અનએક્સપેક્ટેડ હોય, જે રિઝલ્ટ મળી શકતો ના હોય, જી એની પાછળ ના ભાગવું જોઈએ. હાજી બિલકુલ. અને ડૉક્ટર, એ ઘણા સિવાય કિસ્સાઓમાં એવું થયું ભી ગયું છે, કારણ કે ઘણી એવી સમાચાર જે રીતે સામે આવતા હોય છે કે લોકોને બાર્બી જેવા દેખાવા માટે લોકો વારંવાર સર્જરી કરાવતા હોય છે અને પછી લોકોને સમસ્યા થાય છે. બિલકુલ સાચી વાત છે કે જે અનરિયલિસ્ટિક એના ફોલો આપણે જી કરવા જઈએ ને તો એ મનની ઈચ્છાઓ ક્યારે પૂરી થતી જ નથી. જી પછી એવું લાગે કે ભાઈ આ કરાવવાનું બાકી રહી ગયું, આ બાકી રહી ગયું, પછી અનલિમિટેડ સર્જરી, અનલિમિટેડ એનેસ્થેસિયા, જી એનો સાઈડ ઇફેક્ટ, બધું તકલીફ ચાલુ થઈ જાય. બિલકુલ એના કરતા જે નોર્મલી જે જરૂરિયાત હોય અને એનાથી પ્રાપ્ત કરી શકાતો હોય જી એની પાછળ તમે કરાવો તો. બિલકુલ. અને જ્યારે સાવધાની વાત કરી છે ડૉક્ટર, તો હવે જેમ કે બે વસ્તુ એમ પણ જોવા મળતી હોય છે કે માણસો દાઝી જતા હોય છે એવા કિસ્સાઓમાં, કારણ કે બીજી તરફ એ વ્હાઇટ જે ડાઘ થઈ જતા હોય છે, એવા કિસ્સાઓમાં કઈ રીતે સર્જરી કરવામાં આવતી હોય છે જે લાભદાયક રહે? જો હવે સફેદ દાગ ને આમ તો મેડિકલ સફેદ દાગ છે એના માટે હોય કે ભાઈ કોઈ પોતાની જે ઇમ્યુન સિસ્ટમ છે એ પોતાના કલર જે મેલેનો સેટ હોય કલર કરવા વાળા પિગમેન્ટ સેલ્સ જી એને ખતમ કરી દેતા હોય, તો બિલકુલ એનો કોઈ મતલબ જ્યાં સુધી એ જાતે મટી ના જાય ત્યાં સુધી કંઈ કરવાનું હોતો નથી. પ્લાસ્ટિક સર્જરી ત્યારે જ કરી શકાય જ્યારે એક વર્ષથી ન એ બીમારી વધતી હોય ને બીમારી ઘટતી હોય. જી જે ઘટતી હોય તો જાતે એને ઘટવા દેવામાં આવે, અથવા જે વધતી હોય તો જ્યાંથી આપણે ચામડી લઈએ કે કલ્ચર લઈએ કરીએ જ્યાં લગાવીએ ત્યાંથી પાછો મિલેનો સેટ નીકળી શકે છે, તો રિઝલ્ટ ઝીરો થઈ શકે છે. એટલે જ્યાં સુધી એક વર્ષથી સ્ટેબલ ના હોય ત્યાં સુધી વિટિલિગો, સફેદ દાગ એની સર્જરી પ્લાસ્ટિક સર્જરી યા કોસ્મેટિક સર્જરી દ્વારા કરવામાં ના આવે. એક તો આ વસ્તુ છે. એ જ રીતે બન્સની અંદર દાઝવાથી કોઈનો ગરદન ચોટી ગયેલી હોય અથવા હાથ થોડા વાંકા થઈ ગયેલા હોય, મોઢાની ઉપર સ્કાર હોય, એના લીધે એને વિકાસમાં તકલીફ પડતી હોય, ફંક્શનમાં તકલીફ પડતી હોય, એ બધું કાઢી વ્યવસ્થિત કરવામાં જે પ્લાસ્ટિક સર્જરી, કોસ્મેટિક સર્જરી તરીકે અથવા પ્લાસ્ટિક સર્જરી તરીકે કરવામાં આવે તો ઘણો સારો રિઝલ્ટ રહેતો હોય છે. બિલકુલ બિલકુલ. ઘણા કિસ્સામાં ડૉક્ટર એવું પણ જોવા મળતું હોય છે કે બહુ જ જ્યારે ઓબેસિટી લોકોને થતી હોય છે તો એ લોકો પણ પોતાનું વજન ઓછું કરાવવા માટે સર્જરી કરતા હોય છે. શું એમાં 100% ફાયદો થાય છે કે કેમ? જો ઓબેસિટી સર્જરી ઓર કોસ્મેટિક સર્જરી એ અલગ અલગ વસ્તુ છે. ઓબેસિટી સર્જરી બિલકુલ જ અલગ વસ્તુ છે કે એની અંદર હોજરીની સાઇઝ ઓછી કરવી હોય કે બીજા કોઈ વ્યવસ્થાથી કરવામાં આવે. જી અને કોસ્મેટિક સર્જરી એનો એક પાછળથી વસ્તુ આવે કે ભાઈ ઓબેસિટી સર્જરી પછી તમારો જો વજન ખૂબ ઓછો થઈ જાય, ચામડી લબડી જતી હોય, પેટની નીચેના ભાગમાં ચામડી લબડી જાય, હાથના નીચેના ભાગમાં ચામડી લબડી જાય, એ બધું કાઢી અને કોસ્મેટિક સર્જરી કરવામાં આવે કે જે એક્સિસ સ્કિન હોય, ફેટ હોય, એને ઠીક કરી દેવામાં આવે, જે માંસપેશીઓ લબડી ગયેલી હોય એને ઠીક કરવામાં આવે, એ પછી કોસ્મેટિક સર્જરી નો ભાગ આવે. બાકી ઓબેસિટી સર્જરી અને કોસ્મેટિક સર્જરી નો કોઈ મેલ મિલાપ બિલકુલ નથી. બિલકુલ. અને જે રીતે ડોક્ટર કમલ કિશોરજી આપે જણાવ્યું છે મુજબ જ્યારે ફેસની સર્જરી કરવી હોય છે એવા સમયમાં જ્યારે પેશન્ટ આવે છે, કયા પ્રકારના ટેસ્ટ અને બધું કરવામાં આવતું હોય છે જેને લઈને જેથી કરીને જે લોકોને સારું એવું દેખાવું હોય, ફેસની સર્જરીની જ્યારે નોઝની સર્જરી કરવામાં આવતી હોય છે, કયા પ્રકારની ટ્રીટમેન્ટ ડોક્ટર્સ આપતા હોય છે? ફેસમાં ઘણી બધી કોસ્મેટિક સર્જરીઓ હોય, નાક વિકૃત હોય કે પેડો હોય તો એને ઠીક કરવામાં, કોઈને પાતલો કરવો હોય તો પાતલો થાય, કોઈને બહુ ફેસના સાઈઝના પ્રમાણેમાં નાનું હોય તો મોટું કરી શકાય, એ જ રીતે બાળ ના હોય તો બાળોનું પ્રત્યારોપણ કરી શકાય. ઘણી વખત આંખની પાપડ ઉપર નીચે ના થતી હોય તો એને ઠીક કરી શકાય. જે આઈબ્રો હોય એની પરમાનન્ટ શેપિંગ લેઝર દ્વારા કરી શકાય. જે ઝાંકા મતલબ રુવાટી જેવા બાળ હોય તો એને પરમાનન્ટ બ્લીચ કરી શકાય બીજી લેઝર દ્વારા. ચુડ્ડી કોઈની પાતલી કરવી હોય, વધારવી હોય, થોડી ચુડ્ડી પાછળ હોય, આગળ લેવી હોય કે અથવા વધારે હોય તો નાની કરવી હોય, એ બધી કરી શકાય. એ એ બધાની અંદર જે રીતનો તમારે, ઘણા બધા લોકોને એવું હોય કે કાન મતલબ ફોલ્ડ બનેલા ના હોય કાનની અંદર અને ફેલાયેલા હોય, તો એ ફોલ્ડ બનાવવા હોય, કાનની શેપ ઠીક કરવી હોય, ના હોય તો બનાવવું હોય,
એ જે રીતની કોસ્મેટિક સર્જરી ફેસ ઉપર કરવી હોય એ રીતની રિપોર્ટો કરાવવી પડે. પહેલા તો જનરલ રિપોર્ટ, એનેસ્થેસિયામાં ફિટનેસ છે કે નહીં, પેશન્ટ કોઈ પણ સર્જરી માટે ફિટ બી છે કે નહીં એ બધા જોવા પડે. પછી એવી રિપોર્ટો કે ભાઈ બીજી કોઈ બીમારી તો નથી, ક્રોનિક બીમારી હોય તો એ બધા જોવા પડે. પછી એ બધું જોયા પછી કે ભાઈ કોઈ એલર્જી હોય બધું જોઈ લઈએ. એ પછી આપણે જે ભાગનો હોય, દાખલા તરીકે નાકની સર્જરી કરવી હોય તો એનો એક્સરે બી હોય, એનો સીટી સ્કેન કરવું પડે કે ભાઈ અંદરથી સેપ્ટમ તો ઠીક છે કે નહીં. અથવા જે ઠુડી આગળ પાછળ ચીન કરવી હોય તો એનો મતલબ જોવું પડે પહેલા કે ભાઈ એક્સરે કરાવી, એનો મેજરમેન્ટ લેવું પડે, કેટલી આગળ લેવું છે, કઈ રીતે એને આગળ ખસેડીશું, એ બધું જોઈ અને પછી જે રીતની સર્જરી હોય એ રીતના ઇન્વેસ્ટિગેશન કરવા પડે. ઘણી વખત એવું બને કે ઇન્વેસ્ટિગેશન પર્ટિક્યુલર ના હોય, ખાલી સિસ્ટમિક ઇન્વેસ્ટિગેશન હોય કે ફિટનેસ જોવા માટે. દાખલા તરીકે ગાલની અંદર ખાડો પાડવાની સર્જરી હોય તો બહુ ઇન્વેસ્ટિગેશનની જરૂર નથી, પણ એટલીસ્ટ બ્લીડિંગ તો નહીં થાય અથવા કોઈ બીજી બીમારી તો નથી કે ફિટનેસ છે કે નહીં, એટલું તો જોવું જ પડે. એટલે કે જોખમ ના રહે. હા જી બિલકુલ. અને જે રીતે આપે અલગ અલગ વસ્તુ જણાવ્યું છે, ઘણા લોકો ડિમ્પલ્સ થાય ફેસ ઉપર એટલા જ માટે પણ સર્જરી કરાવતા હોય છે. હવે ડોક્ટર, 100% શું એ કોસ્મેટિક સર્જરીમાં ફાયદો થાય છે કે કેમ? આજ તમને સમજાવું છું કે ભાઈ કોસ્મેટિક સર્જરી એક મનમાં તમારે શું ચાલે છે એના ઉપર નિર્ભર કરતી હોય. જી. દાખલા તરીકે હું વિચારું કે ભાઈ હું અમિતાભ બચ્ચન જ બની જાઉં, મારો નાક એવું થઈ જાય કે મારો મતલબ બાળ એવા થઈ જાય, મારા કાન એવા થાય, મારી આંગળી એવી થઈ જાય, તો એ અને મતલબ અનરિયલિસ્ટિક જે એક્સપેક્ટેશન છે એના પાછળ ભાગો તો કોઈ રિઝલ્ટ ના મળે. પણ તમારો એવું હોય કે ભાઈ ખરેખર મારે આ તકલીફ છે, એના લીધે મને આ તકલીફ પડે છે, એના મારા નાક સીધું કરવું છે, વિકૃત છે, અને સીધું કરવું તો થઈ શકે, મારા મનમાં જે રિઝલ્ટ મારી ઈચ્છા પ્રમાણે થઈ શકે તો 100% રિઝલ્ટ મળે. જી બિલકુલ. અને ડોક્ટર, સાવધાની વિશે વાત કરી, ફાયદાઓ વિશે વાત કરી, હવે ઘણા કિસ્સાઓમાં શું નુકસાન પણ જોવા મળતું હોય છે? જો દરેક કોઈ ભી સર્જરી હોય થોડો ઘણો નુકસાનની શક્યતા રહેતી હોય. હા જી. અને પહેલા તમારે તપાસ કરવી જોઈએ કે તમારે ક્યાં કોની જોડે તમે કરાવો છો કામ, પછી એ નિષ્ણાત છે કે નહીં, એની પાસે પ્રોપર ડિગ્રી ટ્રેનિંગ બધું છે કે નહીં, તમે પ્રોપર પ્લાસ્ટિક સર્જન જોડે, કોસ્મેટિક સર્જન જોડે તમે કામ કરાવતા હો તો બગડવાનો ચાન્સ ઓછો રહેતો હોય. પ્રોપર તમે રિપોર્ટો કરાવો, ઇન્વેસ્ટિગેશન કરાવો, ફિઝિશિયન ચેકઅપ કરાવો, એનેસ્થેસિસ્ટને બતાવો, પછી કરાવો. એ રીતનો હોસ્પિટલનો ચૂઝ કરો જ્યાં આઈસીયુનો બેકઅપ હોય, બીજી કોઈ તકલીફો ના હોય, મતલબ વ્યવસ્થા પૂરી હોય, એ બધી જાણકારી કરીને કરો તો થોડો. અને પાછળથી બીજી વસ્તુ બી તમારે ધ્યાન રાખવું પડે કે જ્યાં સુધી રિકવરી ના થાય ત્યાં સુધી તમારે બધું ધ્યાન બી રાખવું પડે કે ડૉક્ટર તમને કહે કે ધૂપમાં નહીં જવાનું. ખાલી મહિનો બે મહિનાની વાત હોય, તમે હાઈ ટ્રાન્સપ્લાન્ટ કરાયો હોય, તમને કહે કે ભાઈ ધૂળ મિટ્ટીમાં નહીં જવાનું, પસીનો ના થાય એવું ધ્યાન રાખવાનું, તો થોડું ધ્યાન રાખવું પડે. સ્મોકિંગ કરવાનું ના પાડે તો સ્મોકિંગ અવોઇડ કરવી પડે. દરેક પ્લાસ્ટિક સર્જરી ઓર કોસ્મેટિક સર્જરી દરેકના અલગ અલગ ધ્યાન રાખવાની સલાહ સૂચન આપવામાં આવે, એ પ્રમાણે તમારે અનુસરણ તમારે કરવું પડે. બિલકુલ બિલકુલ. ડોક્ટર કમલ કિશોરજી, આપ અમારા દર્શક મિત્રોને પ્લાસ્ટિક સર્જરી વર્સેસ કોસ્મેટિક સર્જરી વિશે જો માઇનરે અંતર બતાવો તો. હેલો. જી જી ડોક્ટર, આપણે અવાજ આવી રહ્યો છે. જી, પ્લાસ્ટિક સર્જરી અને જે રીતે કોસ્મેટિક સર્જરી, શું બંને સેમ છે કે પછી એમાં ડિફરન્સ હોય છે? જો ખાલી કોસ્મેટિક સર્જરી પ્લાસ્ટિક સર્જરીનો એક ભાગ છે, જેની અંદર સુંદરતાને લાગુ પડતા જે કામ હોય એ કરવામાં આવે એને કોસ્મેટિક સર્જરી કહેવાય. કોસ્મેટિક સર્જરીમાં તમે તમને કઈ રીતે જુઓ છો એ ઠીક કરવામાં આવે. દાખલા તરીકે કે અને ઘણી વખત એવું હોય કે જરૂરિયાત હોય અને ખરેખર જે મારા નિશાન હોય, ખાડો પડી ગયો હોય, નાક ઉપર જ હોય, સામે દેખાતો હોય, કોઈ મને વાત કરે તો મને લાગે કે મારા જ મને નહીં જોતો, મારા નાકને જુએ છે અથવા આંખને જુએ છે અથવા હોઠને જુએ છે, તો એને ઠીક કરવામાં આવે તો એ કોસ્મેટિક સર્જરી કહેવાય. સુંદરતાને લક્ષીને જે બી કામ કરાતું હોય એ કોસ્મેટિક સર્જરી કહેવાય. પણ આ એક પ્લાસ્ટિક સર્જરીનો સબ ડિવિઝન છે. મેં જે રીતે કીધું કે ભાઈ દાખલા તરીકે કોસ્મેટિક સર્જરીની સાથે સાથે અલગ ડિવિઝન હોય કે ભાઈ કન્જેનેટલ વિભાગ હોય, જન્મજાત ખોડકાપણનો વિભાગ હોય, હેન્ડ સર્જરીનો હોય, બન્સનો હોય, એ રીતે કોસ્મેટિક સર્જરી પ્લાસ્ટિક સર્જરીનો એક પાર્ટ છે. બિલકુલ બિલકુલ, બહુ સરસ રીતે માહિતી આપી છે ડૉક્ટર. હવે એ સમજીશું કે જે દરમિયાન આ સર્જરી કરાવવામાં આવતી હોય છે કેટલાક સમયનો આ કેટલોક સમય લાગે છે અને સાથે સાથે કેટલાક સમયમાં પછી પહેલાની જેમ વ્યક્તિ ફરી શકે છે? એમાં એવું છે કે રૂટિનમાં પ્લાસ્ટિક સર્જરીમાં પહેલાની જેમ વ્યક્તિ બીજા દિવસથી તો હરી ફરી તો શકે છે, પણ ઘણી વખત જે ફેસની પ્લાસ્ટિક સર્જરી કરાવી હોય, બીજું કંઈ કરાયો હોય, તો ઘણી વખત ધૂપ અવોઇડ કરવી પડે, ધૂળ મીઠી અવોઇડ કરવી પડે, સ્મોકિંગ અવોઇડ કરવી પડે, અથવા મતલબ લાઇપોસેક્શન કરાયો હોય તો ગાર્મેન્ટ પહેરવું પડે. એ પ્રેશર ગાર્મેન્ટ પહેરી ચરબી કઢાઈ હોય વધારાની,
તો હા જી ચામડી લબડી ના પડે, ચોંટી જાય, એના માટે પ્રેશર ગાર્મેન્ટ પહેરીને એના ઉપર તમારા બીજા કપડા પહેરી શકો અને પોતાનું કામ કરી શકો. તો ડૉક્ટર જે રીતે તમને કોસ્મેટિક સર્જન તમને રાય આપે એ રીતે તમે અનુસરી અને એનું ધ્યાન પાલન કરી ધ્યાન રાખી અને પછી તમે નોર્મલી બીજા દિવસથી મોટા ભાગે કામ કરી શકો છો. પણ ઘણી વખત એવું બને કે ચામીટક કરાયો હોય, એક્સ્ટ્રા તમને મોટી સર્જરી કરવામાં આવી હોય, તો તમારે અઠવાડિયો હોસ્પિટલમાં રહેવું બી પડે, હોસ્પિટલમાં ના બી રહેવું પડે, બે ત્રણ દિવસ રહેવું પડે, તો અઠવાડિયો 10 દિવસ આરામ બી કરવું પડે. એ રીતની પરિસ્થિતિ બી ઊભી થઈ શકે છે. દાખલા તરીકે કે ભાઈ કોઈ એવી વસ્તુ હાથ ઉપર પગ ઉપર જો સફેદ દાગ માટે ચામડી લગાડી હોય અથવા મેલેનોફેટનો કલ્ચર કર્યું હોય, તમને કહે કે ભાઈ હલન ચલન ના કરતા તો આ ભાગનો ઉપયોગ હાથનો કે નીકળી ના જાય, તમે જે ચામડી કે કલ્ચર કે સેલ્સ લગાડવામાં આવ્યા હોય એ નીકળી ના જાય, એ રીતે તમારે હલન ચલન કરવું પડે. બિલકુલ બિલકુલ. એ ભી થોડા સમય માટે 15 દિવસ 20 દિવસ અથવા તમને જે રીતની સર્જરી હોય એ ઉપક્ષણ આપવામાં. બિલકુલ. અને ડોક્ટર, એવા કયા કિસ્સા હોય છે કે જ્યારે ડોક્ટર પોતે પણ વ્યક્તિને ના પાડે છે પેશન્ટને કે તમારે સર્જરી નહીં કરાવવી જોઈએ? શું આવા પણ તબક્કાઓ આવે છે? એવી કોઈ સમસ્યા થાય છે કે જ્યારે ડોક્ટર ના પાડે પોતે? બિલકુલ. સૌથી પહેલા તો તમારી એક્સપેક્ટેશન રિયલિસ્ટિક છે કે જે તમે ઈચ્છો છો એ ખરેખર કરવા લાયક છે કે નહીં. ઘણી વખત ડોક્ટરને લાગે કે આ કરવાથી નુકસાન થશે, સારું નહીં લાગે, અત્યારે મતલબ ઇમોશનલ થઈને કહે છે કે ભાઈ મારે આમ કરવું છે, પરંતુ પાછળથી કર્યા પછી એના ફિગર સાથે એના શકલ સાથે મેજરમેન્ટ સાથે સેટ નહીં બી થાય, તો ડોક્ટર કહે તો તમારે સમજવું જોઈએ. પણ ઘણી વખત શું તમારે જે નિશાન હોય અહીં નહીં મગજમાં હોતો હોય, તમને લાગતો હોય, બીજા ના લાગતો હોય પણ તમને લાગે તો એ તમારે સેક્રેટરીની સલાહ બી લેવી પડે. ઘણી વખત એવું બી બને, ઘણી વખત સિસ્ટમેટિકલી તમે ફિટ ના હો, તમને કોઈ બીજી બીમારી હોય, ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય, બ્લીડિંગ ડિસઓર્ડર હોય કે નીડલ બી લગાડીએ કે નાઇફ લગાડતાની સાથે તમારે બ્લીડિંગ ચાલુ થઈ જતી હોય, કોઈ એલર્જી બહુ વધારે હોય અથવા કોઈ ઇન્ફેક્શન હોય, તો એ બધું ના બી કરી શકાય. એ રીતે થાય. બિલકુલ બિલકુલ. જી બિલકુલ. કરવું હોય તો એ બધાને પહેલા કંટ્રોલ કરવું પડે. ક્રોનિક બીમારીઓ, ડાયાબિટીસ જેવી બીમારીઓ હોય તો એને ઠીક કરવું પડે, બીજો કોઈ તકલીફ હોય, ઇન્ફેક્શન હોય તો એને સુધારીને પછી જ આગળ કરાય. બિલકુલ બિલકુલ ડોક્ટર. અને કોસ્મેટિક સર્જરીમાં રિસ્ક ફેક્ટરો કયા કયા છે? જો દરેક સર્જરી રિસ્ક ફેક્ટર સાથે જોડાયેલી હોય છે. જી. એ એક રિસ્ક ફેક્ટર હોય છે પોતાનો સર્જરીનો, એક રિસ્ક ફેક્ટર હોય છે એનેસ્થેસિયાનો, એક રિસ્ક ફેક્ટર હોય છે કે પેશન્ટ ધ્યાન ના આપે, બીજી કોઈ બીમારી હોય અથવા એનો હોય. તો જે રિસ્ક ફેક્ટર આપણે પહેલા તો ગણતરી કરવી પડે કે રિસ્ક ફેક્ટર સામેથી જે તમને લાભ મળવાનો છે એ બરાબર છે કે નહીં. બીજું જે તમને એનેસ્થેટિસ્ટ જોડે અને ફિઝિશિયન જોડે તમને સલાહ આપે, તમને હાર્ટની પ્રોબ્લેમ હોય અને તમારી ઘણી વખત એવું બને જી જેને લાગે કે મારા કરાવું છે, બીજો કોઈ રસ્તો છે નહીં, એને બે વખત એન્જિયોપ્લાસ્ટી થઈ શકે, થઈ હોય કરેલી હોય, અને એવા બી બને છે કિસ્સા કે ભાઈ એ અડે છે કે ભાઈ મારે કરવી છે, અને ખરેખર ઘણી વખત એવું બને કે ખરેખર જરૂરી બી હોય, તો રિસ્ક લઈ અને બેનિફિટ જોઈ અને એ કરવું પડે સાથે કાર્ડિયોલોજીસ્ટને કે ફિઝિશિયનને કે બે એનેસ્થેટિસ્ટને સાથે રાખીને કરવું પડે, આઈસીયુમાં તૈયારી રાખવી પડે, પેશન્ટને તૈયારી રાખવી પડે. તો રિસ્ક થોડો ઘણો સર્જરીનો બી રહેતો હોય. આ તો થઈ સિસ્ટમિક રિસ્ક. સર્જરીમાં બી આપણે ધ્યાન ના રાખો, કંઈ કરવા જાઓ, લેઝર કરો તો સ્કારિંગ થઈ જાય, કોઈ નિશાન કરો, કોઈને કિલોઇડ બનવાની હાયપરટ્રોફી થવાની શક્યતા હોય, તો ચામડીના નિશાન મોટા થઈ શકે છે, પછી એના માટે બીજી સર્જરી બી કરવી પડે, એવું બી બને. બિલકુલ બિલકુલ ડોક્ટર કમલ કિશોરજી. હવે ઘણા કિસ્સાઓમાં એવું થતું હોય છે કે જે દરમિયાન વ્યક્તિ દાઝી જાય છે એ બહુ જ ક્રોનિક લેવલ સુધી, કારણ કે અલગ અલગ જે રીતે સ્કિન ટાઈપ્સ હોય છે, પરંતુ છેક અંદર સુધી જ્યારે વ્યક્તિ દાઝી જાય છે, શું એવા સમયમાં એ સર્જરી શક્ય સક્સેસફુલ બને છે, શક્ય હોઈ શકે છે? દાઝી જવાની સર્જરી અલગ વસ્તુ છે અને કોસ્મેટિક સર્જરી અલગ વસ્તુ છે. દાઝી જવાની સર્જરી ઘણી સર્જરી હોય છે જેની અંદર પેશન્ટની જાન બચાવવા માટે જે ખરાબ માસ હોય, ટીસ્યુ હોય, જે બની ગયેલો હોય એ કાઢવામાં આવે, જે પાછળથી નિશાન ઓછો રહે એ પ્રમાણમાં સર્જરીઓ કરવાની આવે, નકલી ચામડી લગાડવાની આવે, ડિપ્લેટમેન્ટ કરવાનો આવે, અથવા ઘણી વખત જે નીચે ચામડી દાઝી જવાથી બળી જવાથી જગ્યા બનાવવામાં આવે તાકી નીચે કમ્પ્રેશન ના થાય અને કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ ના થાય, આગળ લોહી પહોંચતું રહે, એના માટે કરવામાં આવે. ઘણી વખત અહીંથી મેઇન નસને ઇલેક્ટ્રિક બંધ હોય તો મેઇન નસ બાંધી નાખવામાં આવે તાકી એકદમથી બ્લીડિંગ ચાલુ થઈને પેશન્ટની જાનનો જોખમ ના થાય. પરંતુ બીજી કોસ્મેટિક સર્જરી જ્યારે પૂરો ઠીક થઈ જાય એ પછી કરવામાં આવે, તો એ પછી ચામડી ચોંટી ગઈ હોય કે બીજું કઈ હોય તો એ. બિલકુલ બિલકુલ. અને ડોક્ટરજી, ઘણા એવા કિસ્સાઓમાં વ્યક્તિ જ્યારે કોસ્મેટિક સર્જરીની વાત કરતો હોય છે ત્યારે એવું લાગે છે કે બહુ જ મોંઘી છે, શું એ દરેક વ્યક્તિ અફોર્ડ કરી શકે કે છે કે કેમ?
જો સૌથી પહેલા તો આ તમારી ઈચ્છા ઉપર કરવાની, તમારી સુંદરતા વધારવાની, જી અને જે તમે વિચારો છો કે હું એવું દેખાવું જોઈએ, મારામાં આ કમી છે એટલે આ દૂર કરવી છે, એના માટે કરાવતા હોઈએ હા છીએ. જી અને એનો જો ઉપયોગ છે, જી જે રિઝલ્ટ મળે છે, એનાથી ઘણી વખત પેશન્ટોનો આત્મવિશ્વાસ વધી જતો હોય. હા જી ઘણી વખત એને જે વાત કરવામાં હિચક થતી હોય, કામ કરવામાં હિચક થતી હોય, મીટિંગ લેવા જતા હોય એમાં હિચક થતી હોય, તો એ જી નીકળી જતી હોય, તો એનો બિઝનેસ વધતો હોય. હા જી તો કોસ્ટ અને બેનિફિટ એ બે બિલકુલ સાથે સાથે જોવા જોઈએ હા જી કે ભાઈ કેટલી કોસ્ટ છે, એની સાથે સામે બેનિફિટ શું મળવાનો છે આપણને. તો કોસ્ટ એવું નથી કે બહુ ભી નથી હોતો કે બહુ જી કરી જ ના શકાય. હા અને જી બીજી વખત ઘણી વખત એવું બનતો હોય કે ખરેખર જરૂરિયાત હોય તો ડોક્ટર ભી ઓછી ફીમાં ભી કરી આપતા હોય, અચ્છા જી એવું ભી બને. બિલકુલ બિલકુલ ડૉક્ટર, આપે ખૂબ જ સરસ રીતે અમારા દર્શક મિત્રોને માહિતી આપી છે. હવે આવા સમયમાં જ્યારે કોસ્મેટિક સર્જરીનો ક્રેઝ વધી પણ રહ્યો છે અને લોકો સુંદર દેખાવા માટે પણ ખાસ કરીને આવી સર્જરી કરાવતા હોય છે, એવા સમયમાં આપ અમારા દર્શક મિત્રોને શું મેસેજ આપશો? બસ હું આજ કહું છું કે સોચી વિચારીને કરાવો. જી જે ભી કોસ્મેટિક સર્જરી હોય, તમને લાગતું વળગતું, તમને લાગતું હોય કે ભાઈ એની અંદર તકલીફ પડતી છે, પડે જી છે, અથવા કોઈ નિશાન મટાડવાથી મને બેનિફિટ થશે, એવું કંઈ હોય તો આગળ વધો. અને કોસ્મેટિક સર્જન કોણ છે, એનો એક્સપિરિયન્સ કેટલો છે, એ બધું જોઈ અને સારી જગ્યા જોઈને, હોસ્પિટલની સાથે સુવિધા શું છે, કોસ્મેટિક જી સર્જરીની સાથે સાથે આઈસીયુ ને બધું હોય, ઇન્સ્ટ્રુમેન્ટ પૂરા હોય, જી બધું બેકઅપ હોય, બીજા ઘણા બધા નિષ્ણાતો ત્યાં આવતા હોય, એ બધું જોઈને પછી સાથે કરાવવું જોઈએ. બિલકુલ બિલકુલ ડૉક્ટર કમલ આજ મારી કિશોરજી, હવે ખૂબ જ સરસ રીતે મારા દર્શક મિત્રોને માહિતી આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ. તો તમે પણ દર્શક મિત્રો જોયું કે આજે ડૉક્ટર અમારી સાથે જોડાયા હતા. ખાસ એવા ડૉક્ટર્સને એમને એક્સપિરિયન્સ હતું ને એટલા જ માટે આજનો અમારે આ સેશન લીધો હતો. કોસ્મેટિક સર્જરીનો અત્યારે ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે, પરંતુ એ પણ સમજવું જરૂરી છે કે એવા ડૉક્ટર પાસે જવું જરૂરી છે કે જેને સારી એવી માહિતી અને અનુભવ બંને હોય, નકર પછી એ જે સર્જરી આપણે કરાવવા જતા હોય છે કારણ કે આપણને ફાયદો થાય, પરંતુ એ ઘણીવાર એવા કિસ્સાઓમાં નુકસાનમાં પણ ફેરવાઈ જતો હોય છે. એટલા જ માટે ટ્રેન્ડિંગમાં મુદ્દો ચાલતો હતો ત્યારે આજનો આ સેશન લીધો હતો. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી.